એનાથી કંટાળે છે, એનાથી બધા લોકોને નુકસાન થાય છે. તો આ રીતે આવો કોઈ પ્રશ્ન હોય કે જેના
અરજી તો અહીંયા જો અયોગ્ય અરજી હોય અને સામે વાળી અદાલત એને સજા કે દંડ ફટકારે તો ફરીથી આવો કોઈ અયોગ્ય અરજી બીજી વાર કોઈ વ્યક્તિ કરી શકે નહીં એટલા માટે વાળી અદાલત એને સજા ફટકારે છે એનો દુરુપયોગ જે જાહેર હિતની અદાલત છે એનો દુરુપયોગ ના થાય કોઈ એનો દુરુપયોગ ફરીથી કરે નહીં એટલા માટે વાળી અદાલતને આ એક સત્તા આપવામાં આવેલી છે
વિલંબ થાય છે ન્યાય ફેરવવામાં જે ટાઈમ લાગે છે તો એ ટાઈમ વિલંબને ઓછો કરો અને સુખદ સમાધાન જે પણ બંને પક્ષો છે એ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ જાય અને થોડા ટાઈમમાં જે પ્રશ્ન છે એ નિરાકરણ આવી જાય એના માટે આપણા ભારત દેશના લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે હવે લોક અદાલતના ફાયદાઓ વિશે શું શું ફાયદા થાય લોક અદાલતથી ફરિયાદ કરવાની હોય છે તમે
ફરજિયાત તમે જે પણ એફઆઈઆર નોંધાવવા જાવ ફરજિયાત એને એ એફઆઈઆર નોંધવી જ પડે છે. હવે ત્યાર પછી છે ન્યાયિક ચુકાદા અને આપણા ભારતની વ્યવસ્થા ભારતીય વ્યવસ્થા. ભારતના બંધારણમાં જે ન્યાયતંત્રને સ્વતંત્રતા આપવામાં આવેલી છે ન્યાયતંત્ર ન્યાય આપવામાં સ્વતંત્ર છે એને કોઈ બંધન કરતા નથી કોઈ એના ઉપર દબાણ લાવી શકતું નથી સ્વતંત્ર રીતે લોકોને ન્યાય આપે છે. તો ન્યાયતંત્રની જે સ્વતંત્રતા છે એ સ્વતંત્રતાનું રક્ષણ એ આપણા ભારતનું બંધારણ કરે છે. બંધારણના જે નીતિ નિયમો છે એ એનું રક્ષણ કરે છે. આ જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર દ્વારા બંધારણના જે પણ કાયદા છે એ કાયદાનું રક્ષણ કરવામાં આવે છે. જેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને જે પણ વડી અદાલત છે એ વડી અદાલત જે પણ નાગરિકોના અધિકારો છે એ અધિકારોનું રક્ષણ અહીંયા કરવામાં આવે છે. આ રીતે આપણા ભારત દેશમાં ન્યાયતંત્ર એ ન્યાયતંત્રનું સ્થાન અને એનું યોગદાન મહત્વનું માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં બે કેસ બહુ ચર્ચિત કેસ ગણવામાં આવે છે. એક છે કેશવાનંદ ભારતીજીનો પ્રશ્ન જો સર્વોચ્ચ અદાલતમાં લડાયો હતો અને એમાં જે ધારાસભા અને જે સંસદના સભ્યો છે એમને નાગરિકોના હિતમાં જે નાગરિકોને આપણે મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા આપવામાં આવેલા છે તો એ મૂળભૂત અધિકારોના હકમાં અહીંયા રક્ષણ આપવામાં આવ્યું અને અહીંયા નાગરિકોનું હિત પહેલા જોવામાં આવ્યું હતું. તો આ એક પ્રશ્ન પણ ચર્ચિત છે. એના સિવાય જે જસ્ટિસ જે જજ કેવા કુટ્ટા સ્વામી વિરુદ્ધ પણ ભારત સરકારમાં જે કેસ થયો હતો એ કેસ પણ અહીંયા એનો જે પણ ડિસિઝન આવ્યું હતું એ ડિસિઝન પણ અહીંયા મહત્વનું માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં સર્વોચ્ચ અદાલત જે નાગરિકના જે પ્રશ્ન છે એ પ્રશ્નને ગોપનીય રાખે છે. ગોપનીય એટલે એને ગોપનીય એટલે એને સિક્રેટ. આપણા ભારત દેશમાં જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા તો એ ટાઈમમાં અંગ્રેજોના શાસન સમયે 1889માં એમણે ઇન્ડિયન સિક્રેટ એક્ટ દાખલ કર્યો. ઇન્ડિયન સિક્રેટ એક્ટ એટલે એ ટાઈમમાં અંગ્રેજો નવા નવા જે પણ કાયદાઓ દાખલ કરતા હતા તો જાહેરમાં અખબારમાં એ છપાઈ જતા હતા. જે ન્યૂઝપેપર કહેવાય એ ન્યૂઝપેપરમાં એ છપાઈ જતા હતા. એટલે બધા ચર્ચાનો વિષય પહેલેથી ખબર પડી જતી હતી કે અંગ્રેજ સરકાર આ કાયદા કરશે તો એના લીધે અંદરમાં અંદર જે ચર્ચાઓ થતી હતી એના લીધે અહીંયા જે પણ ડિસિઝન લેવામાં આવે એને ગોપનીય રાખવામાં આવે કે સિક્રેટ રાખવામાં આવે. બીજા સુધી એ માહિતી પહોંચાડી શકાય નહીં. તો આપણા ભારત દેશમાં સર્વોચ્ચ અદાલત નાગરિકના જે પણ અધિકારો છે એ અધિકારોનું અહીંયા રક્ષણ કરવામાં આવે છે. એટલે કે જે પણ બાબતો છે એ બાબતોને અહીંયા ગોપનીય એટલે કે સિક્રેટ રાખવામાં આવે છે. બંધારણમાં જે પણ આપણા નાગરિકો છે એ નાગરિકોના ગોપનીયતાનો એક અધિકાર આપવામાં આવે છે. એટલે કે જે પણ તમે કેસ કરો છો એ બધી બાર ભાગ લીક થાય નહીં. એટલા માટે આપણા અદાલતમાં આપણા બંધારણમાં નાગરિકોને ગોપનીયતાનો એક અધિકાર આપવામાં આવેલો છે. આપણા શાળામાં જે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા ચાલુ છે જે બાળકોને બપોરે ભોજન પૂરું પાડવામાં આવે છે તો એ મધ્યાહ્ન ભોજનનો આધારે પણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અદાલતમાં એક પણ ચુકાદો અહીંયા લેવામાં આવેલો છે. તો અહીંયા તમારો